કક્ષા 8મી વિષય હિન્દી. વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલ કી તરફ સે આપકા સ્વાગત હૈ. તો ધોરણ 8મી કક્ષા કે વિદ્યાર્થી મિત્રો, મેને આપકો જો ઉલઝન સુલઝન પહેલિયા થી ઉસકે અંદર મેને આપકો અભ્યાસ મે જો પહેલિયા થી વો લિખને કે લિયે બોલા થા. તો જો અભ્યાસ કી પહેલિયા થી મેને સમજાઈ નહીં થી લિખને કે લિયે બોલા થા, તો મેં આજ આપકો સમજા દેતી હું. આપ ધ્યાન સે સુનિયે, બાદ મેં આપ ઘર પે લિખ દેના નોટબુક મે. તો પહેલી પહેલી હૈ પેડ. તો જિંદા હું પર ચલતા નહીં, બિન મોસમ કે ફલતા નહીં. પેડ ચાલી ના શકે, જ્યાં હોય ને ત્યાંને ત્યાં સ્થિર જ રહે, એટલે કે બિન મોસમ કે ફલતા નહીં, એટલે કે એની સિઝન પ્રમાણે જ એની અંદર ફળ આવે. છાયા સબકો દેતા હું, કિંમત કુછ નહીં લેતા હું. એટલે કે છે કે બધાને છાંયડો આપે, પણ એ કોઈ દિવસ પૈસા લે નહીં આપણી પાસે. તો સુનો વિદ્યાર્થી મિત્રો, ફિર સે. જિંદા હું પર ચલતા નહીં, બિન મોસમ કે ફલતા નહીં. છાયા સબકો દેતા હું, કિંમત કુછ નહીં લેતા હું. દૂસરી હૈ આમ. આમ કી જો પહેલી હૈ, આમ કી પહેલી મે આપકો કહેતે હૈ મુજકો રસરાજ, સભી ફૂલો કા મે સરતાજ. કોઈ ચૂસ ચૂસ કર ખાતા હૈ, કોઈ રસ નિકાલ કર પીતા હૈ. બતલા દો યદી મેરા નામ, તુમ પાઓ અચ્છા ઇનામ. એટલે શું કહે છે એમાં, કે કહેતા હૈ મુજકો રસરાજ, કેરી હોય એ રસથી ભરેલી હોય. સભી ફલો કા સરતાજ, એટલે કેવી હોય, બધી કેરીને શું કહેવામાં આવે છે, રાજા, બરાબર, ફળોમાં. તો કોઈ ચૂસ ચૂસ કર ખાતા હૈ, તો કોઈ એને શું કરે, ચૂસીને ખાતું હોય. તો કોઈ રસ નિકાલ કર, કોઈ ચૂસીને ખાય, કોઈ રસ નિકાળીને, કોઈ રસ નિકાળીને ખાતું હોય. બદલ દો યદી મેરા નામ, એટલે કે કોઈ મારું નામ બદલી દે તો શું કરશે, સારું ઇનામ મેળવશે. હવે એના પછી આવે છે બારિશ. અંબર સે ધરતી પર આતી, રીમ જીમ ગાતી ગાતી. દાદી મેરી સાગર કી બાપ, બાદલ હૈ મેરા મા બાપ. શું આવશે એનો જવાબ, મેં પહેલેથી જ બોલી દીધું હતું, બારિશ, બરાબર, બારિશ તો આપેલું જ છે. હવે એના પછી આવે છે હાથી. મોહ જૈસે ગણેશ ભગવાન, પશુઓ મેં સબસે બલવાન. પેડ કે પત્તે ખાકર જીતા, દસ દસ બાલટી પાણી પીતા. હાથી જે હોય છે એને શું હોય છે, ગણેશજીના મોઢા ઉપર હાથીનું મોઢું હોય, હાથીને હોય છે ને મોઢું. પશુઓમાં પણ સૌથી તાકાતવર કોણ હોય છે, હાથી. એ પેડ, એ ઝાડના પત્તાને બધું ખાઈને જીવે, ને પાણી પણ કેવું જ પીવે, બહુ બધું, દસ દસ બાલટી, બરાબર. તો હવે આવે છે આગળ મોર. મોર સરસ્વતી માતા કા વાહન, સાંપો કા મેં કટ્ટર દુશ્મન. ઘટા દેખ પાગલ હો જાતા, થિરક થિરક કર નાચ દેખાતા. એટલે સરસ્વતી માતાનું વાહન છે મોર, એને સાપનું દુશ્મન કહેવાય મોરને. અને કહે છે કે જ્યાં ઘટા જોઈને ખુશ થઈ જાય, અને મોર જ્યારે ખુશ હોય ત્યારે ચારે બાજુ કળા ફેલાવીને ખૂબ સરસ નાચે. હવે આવે છે મોબાઈલ, જે બધાને કેવું ગમે છે વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ બધાને બહુ ગમતો હોય છે. તો હવે આપણે મોબાઈલ, મોબાઈલની શું છે પહેલી. છોટી સી હૈ મેરી કાયા, મગર બડી બાતો કી માયા. બતલાઈએ ખૂબ છુટ્ટી મેં, દુનિયા કર દી મુઠ્ઠી મેં. તો મોબાઈલ કેવો હોય છે, નાનો મોબાઈલ, પણ એની અંદર વસ્તુ બધી કેટલી બધી હોય છે, ઘણી ઘણી બધી હોય છે, બરાબર, ઘણી વસ્તુ હોય છે. આપણે બધી વસ્તુનો ઉપયોગ કરતા હોય છે, એટલે કહે છે કે એને શું કર્યું છે, મોબાઈલે અત્યારે આખી દુનિયા મુઠ્ઠીમાં કરી લીધી છે. કોઈ પણ વસ્તુ ના ખબર હોય અને મોબાઈલમાં તમે સર્ચ કરો મોબાઈલની અંદર, તો તમને શું થાય, અંદર જોવા મળે, જાણવામાં મળે આપણને. હવે આવે છે બાદલ. તીન અક્ષર કા મેરા નામ, પાણી દેના મેરા કામ. પ્રથમ કટે તો દલ બન જાઉં, અંત કટે તો બાદ બન જાઉં. મધ્ય કટે તો બાલ બનું મેં, કર લો તુમ સબ મુજકો યાદ. તો ચોથી સાતમી કઈ હતી, બાદલ હતી.
तो विद्यार्थी मित्रों ये जो है आपको घर पे लिखना है। बाद में देखो एक पेड़ दिया है, उसमें कई तरह के देशभक्ति की तस्वीरें हैं। उसमें पहला गांधी जी की तस्वीर है, दूसरी सरदार पटेल की है, जवाहरलाल नेहरू की है, लोकमान्य तिलक की है, सुभाष चंद्र बोस की है, लाल बहादुर शास्त्री की है, डॉक्टर राधाकृष्ण की है और भगत सिंह जी की है। ऐसी तस्वीरें दी गई है आपको। और आपको मैंने बोला था ना, पाठ्य पुस्तक में से जो च से शुरू होते हैं शब्द, यानी कि आपको पाठ्य पुस्तक में जो चित्र बताए गए हैं उसमें एक एक जो चित्र है उसमें पेंसिल रख कर एक एक बारी बारी गिनना, यानी कि नेक्स्ट एक के बाद एक, एक के बाद एक ऐसे गिनना, तो आपको कोई गलती नहीं होगी और अच्छी तरह से आप क्या करोगे, लिख पाओगे। पाठ्य पुस्तक में ही आपको लिखना है ऐसे में म से शुरू होने वाले, म से शुरू होने वाले भी आपको ऐसे ही लिखना है। तो आप भी म से शुरू होने वाले लिखना घर पे पाठ्य पुस्तक में, ऐसे उसमें भी ऐसे ही करना और बस, और कुछ नहीं करना है। तो पीछे जो क्या दिया गया है देखो, उसमें पीछे एक चित्र है, गुजराती और हिंदी में नाम लिखिए, वृषभ है, शंख है और एक जहाज है, वो आपको पाठ्य पुस्तक में ही लिख देना है। आपको इतना घर पे करना है, मैंने नहीं बताया था तो आज मैंने आपको वो समझा दिया है, घर पे इतना कर देना आज, तो अपना होमवर्क कंप्लीट हो जाएगा। और स्कूल शुरू हो गई है, जो भी विद्यार्थी मित्रों स्कूल में नहीं आते तो स्कूल में आना शुरू कर देना और अपना जो भी होमवर्क है सब कंप्लीट करना। थैंक यू।